બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ભૂમાફિયાઓનો વોટ્સએપ ઓડિયો વાયરલ થતા ચકચાર મચી. બનાસકાંઠા જિલ્લામાં ભૂમાફિયાઓ રોયલ્ટીની ચોરી કરવા અવનવા કિમિયા અજમાવી રહ્યા છે. 3 દિવસ અગાઉ ભૂસ્તર શાસ્ત્રીની ગાડીમાંથી GPRS ડિવાઇસ મળી આવી હતી અને ભૂસ્તર શાસ્ત્રી દ્વારા પોલીસ ફરિયાદ પણ નોંધાઈ. ફરી પંચમહાલ બાદ બનાસકાંઠામાં પણ સરકારી ગાડીઓનું જાસૂસી કાંડ સામે આવ્યું. ખાંડ ખનીજ અને પોલીસની ગાડીઓની જાસૂસીનું વોટ્સએપ ગ્રુપ બહાર આવ્યું અને આ વોટ્સએપ ગ્રુપની ઓડિયો ક્લિપમાં સરકારી ગાડીઓના લોકેશનની માહિતી આપતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને વોટ્સએપ ગ્રુપના સ્ક્રીનશોટ અને ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ. જો કે 3 દિવસ અગાઉ પણ ખાંડ ખનીજ વિભાગની ગાડીમાંથી GPS પકડાયું અને બનાસકાંઠા જિલ્લામાં અગાઉ પણ જાસૂસી કાંડ મામલે ફરિયાદ થઈ હતી, ત્યારે બનાસકાંઠામાં ખનીજ માફિયા અને રોયલ્ટી ચોર બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. મિત્રો, આંગણવાડાથી મોડેઠા ભીડી હાલમાં આવતા આવવાળા ગાડી કુપરથી પાછી વળી ધોના રોડે જી ગાડી દ્વારકા પ્રાંત તે ઉભી છે ગાડી 64-24 નંબરની અને ધાંધરાવાળા એલર્ટ થઈ જતો ગમે તે ગાડી ખાલી દીધું ભરી લેવા તો 81-35 RTO મોડેટા ટોલ નાકે પડ્યો. મિત્રો, 81-35 RTO ભીડીથી સાહેબ મોડેટા બાજુ ધ્યાન રાખજો. મોમાં આવા જડો તો રેટ તાલીગઢ પાસ કરી શાળા આવે ને શાળા આવી બે રમ પાસ થઈ ગયા.